કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 16 પ્રકાશ વિશે ભણવાનું છે. આ ચેપ્ટરનો ભાગ 1 આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટમાં નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે ભણ્યા હતા. હવે આજે આપણે નવો ટોપિક શરૂ કરીએ કે પરાવર્તિત કિરણ છે એને ફરીથી કેવી રીતે પરાવર્તિત કરી શકાય એના વિશે. તો ચલો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો આપણો નવો ટોપિક છે ટોપિક નંબર 16.4, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. હવે છેલ્લે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધી તે યાદ કરો, એટલે કે આપણે વાળંદ પાસે ગયા હોય એની મુલાકાતને યાદ કરવાનું છે. હવે તે તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે. તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય છે તે પછી તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. શું તમને ખબર છે તમારા માથાના પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શકતા હતા? તો આપણે જે પાછળના અરીસાનું પ્રતિબિંબ છે એ આગળના અરીસા ઉપર પડે છે, ત્યારે આપણે આપણા માથાના વાળ પાછળની સાઈડ કેવા કપાયા છે એ જોઈ શકીએ છીએ. હવે પહેલીને યાદ આવ્યું કે ધોરણ 6 એક પ્રવૃત્તિ કરેલી હતી જેમાં એને પેરિસ્કોપ બનાવ્યું હતું. આ પેરિસ્કોપમાં 2 સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે સમજાવી શકો કે 2 અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુઓ છે એ જોઈ શકો છો અને જે તમે સીધી જોઈ શકતા નથી? હવે આપણે પેરિસ્કોપ ધોરણ 6 જોયું હતું, તેમાં 2 અરીસા છે એનો ઉપયોગ કર્યો હતો અને એના મદદથી આપણે શું કરતા હતા, તો જે વસ્તુ છે એ જોઈ શકતા હતા. તો પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે સબમરીન, ટેન્કર તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે આનો ઉપયોગ. તો આગળ હવે જોઈએ ટોપિક નંબર 16.5, ગુણક પ્રતિબિંબો. ગુણક પ્રતિબિંબો કરીને ટોપિક આપ્યો છે. એ પહેલાં અહીં આપણને આકૃતિ આપેલી છે હેર ડ્રેસરની દુકાનની, કે આપણા વાળ કેવા પાછળની બાજુથી કપાયા છે એ અરીસાનું પ્રતિબિંબ છે એ બીજા અરીસામાં બતાવી અને આપણે જોઈ શકીએ છીએ. તો 16.5 ગુણક પ્રતિબિંબો નવો ટોપિક છે. સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે, તેનાથી આપણે બધા માહિતગાર છીએ. જો 2 સમતલ અરીસાનું સંયોજન ઉપયોગમાં લઈએ તો શું થાય? તો ચાલો આપણે જોઈએ. હવે એમ કહે છે કે 1 સમતલ અરીસો હોય તો એમાં આપણે એક જ પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, પણ જ્યારે 2 સમતલ અરીસાનો આપણે ઉપયોગ કરીએ તો કેટલા પ્રતિબિંબ આપણને મળે છે એ આપણે જાણવું છે. તો એ જાણવા માટે આપણે પ્રવૃત્તિ 16.5 છે એ કરવાની છે. તો 16.5 પ્રવૃત્તિમાં એમ કહે છે કે 2 સમતલ અરીસા લેવાનો છે અને તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે તેમને ગોઠવવામાં જ આવે છે, જેવી રીતે આકૃતિમાં બતાવવામાં આવેલ છે એ રીતે. હવે તેમને જોડવા માટે તમે કોઈ પણ ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાની વચ્ચે એક સિક્કો મૂકો અને સિક્કાના કેટલા પ્રતિબિંબ આપણને જોવા મળ્યા તે જોવાનું છે. તો પહેલાં તો નીચે આકૃતિ આપેલી છે કે 2 સમતલ અરીસા છે એના વડે કેટલા પ્રતિબિંબ રચાય છે. તો પહેલો જ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણને કેટલા સિક્કા છે એ દેખાશે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ટોટલ છે 3 સિક્કા આપણને દેખાય છે. એ કેવી રીતે થયું તો એના વિશે આગળ જોઈએ. તો કે હવે ટેપનો ઉપયોગ કરી અને અરીસા છે એને જુદા જુદા કોણ, જેમ કે 45 ડિગ્રી, 60 ડિગ્રી, 120, 180 વગેરે પર જોડવાના છે અને અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકો અને દરેક કિસ્સામાં મીણબત્તીની પ્રતિબિંબ કેટલા મળે છે એની સંખ્યા છે એની નોંધ કરવાની છે. તો હવે આપણે છે ને આના ઉપરથી કહી શકીએ કે 2 અરીસા વચ્ચે કોણનું માપ જેમ જેમ ઓછું થતું જાય ને એમ એમ પ્રતિબિંબોની સંખ્યા છે ને એ વધતી જશે, અને જેમ 2 ખૂણા વચ્ચેનું માપ વધશે અને જે સપાટી છે એ એકબીજા 2 અરીસા છે એકબીજાને અડીને સમાંતર ગોઠવાયેલા હશે ત્યારે શું થશે? તો ત્યારે પ્રતિબિંબની સંખ્યા છે એ 1 મળશે અને જેમ ખૂણાનું માપ વધતું જશે એમ પ્રતિબિંબની સંખ્યા છે
એ ઓછી થતી જશે. હવે આગળ જોઈએ તો અહીં કહે છે કે શું તમે હવે સમજાવી શકો કે હેર ડ્રેસરની દુકાનને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો? તો આપણને ખબર પડી ગઈ કે એક પ્રતિબિંબ છે અરીસાનું, એ બીજા અરીસા ઉપર કોઈ ખૂણાની રચના કરી અને આપણું પ્રતિબિંબ છે પાછળનું પ્રતિબિંબ આગળ દેખાડી શકે છે. હવે એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો બનાવવા માટે કરવામાં આવે છે. હવે આપણી જાતે આપણે એક કેલિડોસ્કોપ બનાવવાનું છે તો કેલિડોસ્કોપ કેવી રીતે બને છે આપણને પ્રવૃત્તિ 16.6માં આપવામાં આવેલું છે. તો પ્રવૃત્તિ 6.6માં કહે છે કે કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેમી લાંબી અને 4 સેમી પહોળી 3 ચોરસ પટ્ટી છે એ લેવાની છે આપણે, અને એક પ્રિઝમ જેવી આકૃતિ બનાવવાની છે જેવી રીતે આકૃતિમાં આપણને દર્શાવ્યું ને એ રીતે. પછી તેને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીમાં લગાવવાના છે જેવી રીતે અહીં દર્શાવ્યું ને એ રીતે. હવે પછી આગળ શું કરવાનું? તો કહે છે કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય એવી આપણે ટ્યુબ લેવાની છે અને ટ્યુબના એક છેડે મધ્યમાં છિદ્ર કરવાનું છે અને કાર્ડબોર્ડની તકતી છે એને બંધ કરી અને છિદ્ર વડે આપણે જોઈ શકીએ છીએ કે તકતીને ટકાઉ બનાવવા નીચે જે પારદર્શક પ્લાસ્ટિકની શીટ છે ને એ પણ આપણે ચોંટાડી શકીએ છીએ. પહેલાં તો આકૃતિમાં આપ્યું ને એ રીતે બધું કરવાનું છે. હવે આગળ જોઈએ તો ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાને સ્પર્શે એ રીતે જોડવાનું છે જેવી રીતે અહીં આકૃતિ સીમાં આપેલું છે એ રીતે. પછી આગળ જોઈએ તો કહે છે કે આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના થોડા ટુકડાઓ અથવા તો બંગડી છે આપણી જે કાચની એના તૂટેલા ટુકડા પણ આપણે રાખી શકીએ અને ટ્યુબના આ છેડાને લીસા કરેલા એટલે કે ઘસેલા કાચની પ્લેટથી બંધ કરવાનું છે અને રંગીન ટુકડાઓના હલનચલન માટે પૂરતી જગ્યા રહે એ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણું કેલિડોસ્કોપ છે એ તૈયાર થઈ જાય છે અને છિદ્રમાંથી આપણે જ્યારે પણ જોઈએ ને ત્યારે ટ્યુબમાં અલગ અલગ પ્રકારની પેટર્ન જોવા મળે છે જેને તરાહ કહેવામાં આવે ગુજરાતીમાં. હવે કેલિડોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે ક્યારેક છે ને એક પેટર્ન બીજી વાર નથી જોવા મળતી, અલગ અલગ પેટર્ન છે દર વખતે આપણને જોવા મળશે. ભીતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા તથા કલાકારો છે એ કેલિડોસ્કોપનો ઉપયોગ કરી અને નવી નવી પેટર્નની કલ્પના કરે છે અને રમકડાને આકર્ષક બનાવવા માટે આપણે એના ઉપર રંગીન કાગળ વીંટાડી શકીએ છીએ. એટલે કે આપણે જે કેલિડોસ્કોપ બનાવ્યું એને આકર્ષક બનાવવા માટે આપણે કોઈ રંગીન કાગળનો ઉપયોગ કરી શકીએ છીએ અને જે કલાકારો છે એ ભીંતચિત્ર અને કપડાની ડિઝાઇન કરવા માટે કેલિડોસ્કોપનો ઉપયોગ કરે છે. આનાથી શું થાય? તો કે એને નવી નવી ડિઝાઇન કેવી રીતે બને એની કલ્પના એ લોકો કરી શકે એ માટે. પછી આગળ આપણને પ્રવૃત્તિ 16.7 આપેલી છે. તો 16.7 પ્રવૃત્તિમાં એવું કહે છે કે યોગ્ય સાઇઝનો એક સમતલ અરીસો છે એ લેવાનો છે અને આકૃતિમાં જે રીતે દર્શાવ્યું ને એ રીતે વાટકામાં મૂકવાનો છે. હવે વાટકાને પાણીથી ભરવાનો છે અને ગોઠવણને બારીની નજીક મૂકવાનું છે. અરીસો સમતલ અરીસો એને વાટકામાં મૂકવાનો અને એમાં પાણી ભરીને જ્યાં બારી હોય એની નજીક મૂકી દેવાનું કે જેથી સૂર્યપ્રકાશ છે એ આપણે જે અરીસો મૂક્યો છે વાટકામાં એમાં પડે. હવે વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવવાનું કે અરીસામાંથી પરાવર્તિત કિરણ દિવાલ પર પડે. હવે આ છે ને પ્રવૃત્તિ આપણે ઘણીવાર છે ને ફૂટપટ્ટીમાં કરતા હોય, સ્કેલ હોય ને પ્લાસ્ટિકની એમાં ઘણીવાર આપણે આ રમત છે એ કરી છે. તો એના બદલે શું કરવાનું? તો કે કાચના વાટકામાં અરીસો મૂકવાનો અને એને પાણીથી ભરી અને આ પ્રવૃત્તિ કરવાની છે. હવે દિવાલ સફેદ ન હોય ને એનું ધ્યાન રાખવાનું છે અને જો સફેદ કાગળ દિવાલ પર લગાડી દેવાનું છે. જો ન હોય ને દિવાલ સફેદ તો
અને પરાવર્તિત પ્રકાશમાં આપણે ઘણા રંગો જોઈએ, જેને આપણે મેઘધનુષ્ય કહીએ, જાનીવાલી પીનારા. એ આ શું છે? તો કે સફેદ પ્રકાશ છે એનું વિભાજન થઈ અને અલગ અલગ છે સાત રંગો આપણે જોઈ શકીએ છીએ. તો આપણે કેવી રીતે સમજાવી શકીએ? તો કે અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમની રચના કરે છે. એટલે કે અરીસો અને પાણી બે મળી અને પ્રિઝમની રચના કરે છે. પ્રિઝમ શું કરે? તો કે સફેદ પ્રકાશ છે એને સાત રંગોમાં વિભાજન કરવાનું કામ કરે છે. આપણે ધોરણ 6-7 છે એ શીખી ગયા છીએ કે પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. અંડરલાઈન આપણે કરશું વિભાજનની વ્યાખ્યા આપેલું છે કે પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન ધરાવતી એક કુદરતી ઘટના છે. એટલે કે સફેદ જે પ્રકાશ છે એને સાત રંગોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો મેઘધનુષ્ય પણ આવી જ એક ઘટના છે. હવે આગળ જોઈએ તો આગળ એમ કહે છે કે સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન છે એ આપણે ચેક કરવાનું છે. તો આપણે 3-7 શીખી જ ગયા કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે. પણ આપણે શીખી ગયા છીએ કે સફેદ રંગ છે એની અંદર સાત રંગો દર્શાવવામાં આવ્યા છે. એટલે કે સફેદ રંગ છે એ સાત રંગોના મિશ્રણથી તૈયાર થયેલો છે. હવે એવું દર્શાવવા કે સૂર્યપ્રકાશમાં સાત રંગો છે, આપણે બીજી પ્રવૃત્તિ છે એ કરી શકીએ. જેમ કે અહીં આપણે પ્રિઝમ દ્વારા છે પ્રકાશનું વિભાજન કર્યું. હવે એ પછીનો નવો ટોપિક છે 16.7, આપણી આંખોની અંદર શું છે. આંખોની અંદર પૂછવામાં આવે તો એમ કોક કે કીકી છે, ડોરા છે, આવા ઘણા બધા પ્રશ્ન છે. એ એક પ્રશ્નમાંથી કેટલા બધા જવાબ મળે કે આંખ છે, ડોરા છે વગેરે વગેરે. તો એની અંદર શું આવેલું છે એ આપણને ખ્યાલ નથી, તો એના વિશે અહીં સમજવાનું છે. આપણે વસ્તુઓને ત્યારે જોઈ શકીએ છીએ જ્યારે તેનામાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. હવે આ આપણે જ્યારે ચેપ્ટર શરૂ થયું ને ત્યારે કીધું કે કોઈ પણ વસ્તુ ત્યારે દેખાય કે જ્યારે એ વસ્તુ પર પ્રકાશ પડે અને એ વસ્તુનો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. હવે આંખ આપણી સૌથી મહત્ત્વની ઇન્દ્રિયમાંનું એક છે, તેથી તેના બંધારણ અને કાર્યને સમજવા આપણા માટે ખૂબ જ અગત્યનું છે અથવા તો મહત્ત્વનું છે. હવે આપણી આંખ છે એ લગભગ ગોળાકાર દેખાય, ગોળાકાર આપણે જે દોરો કહીએ ને એ દેખાય, બાકી તો બહારનું આવરણ છે એ સફેદ છે. તે સખત છે જેથી તે આંખના અંદરના ભાગને અકસ્માતથી બચાવી શકે છે. હવે જે સફેદ આવરણ છે એ સખત હોવાથી કોઈ પણ પ્રકારના અકસ્માતથી આપણી આંખને અંદરનો જે ભાગ છે ભૂરો અથવા તો કાળો હોય, કોઈને સ્કાય કલરનો હોય તો એ ભાગને બચાવે છે. તે આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. તો કોર્નિયા કોને કહે છે? તો કે આંખની આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. અને કોર્નિયાની પાછળ આપણે એક ઘેરા રંગના સ્નાયુનું બંધારણ જોઈ શકીએ છીએ, જેને આપણે આઈરિસ તરીકે ઓળખી શકીએ છીએ. આઈરિસને કનિનિકા પણ કહેવામાં આવે છે. તો હવે પૂછે કે આઈરિસ કોને કહે? તો આંખની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે, જેને આઈરિસ કહેવામાં આવે છે. અંડરલાઈન કરવાનું છે. હવે આઈરિસમાં એક નાનું દ્વાર હોય છે જેને કીકી કહે છે. અંડરલાઈન આ પણ કરવાનું છે. હવે કીકીને જે કદ છે એને નિયંત્રણમાં રાખવાનું કામ કોના દ્વારા થાય? તો કે આઈરિસ દ્વારા કરવામાં આવે છે. આઈરિસ આંખનો એ ભાગ છે કે જે તેને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. એટલે આઈરિસ દ્વારા આપણી આંખનો કલર કેવો છે એ નક્કી થાય છે. જ્યારે આપણે કહીએ કે કોઈ વ્યક્તિની આંખ છે એ લીલી છે, ત્યારે ખરેખર આપણી આઈરિસના રંગનો ઉલ્લેખ કરીએ છીએ. એની આંખ નહીં પણ જે આઈરિસ હોય છે એના રંગનું આપણે વર્ણન કરીએ છીએ. હવે આઈરિસ છે એ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે. કેવી રીતે? તો એ આપણે પ્રવૃત્તિ દ્વારા ભણવાનું છે. હવે એમ કહે છે કે આ પ્રવૃત્તિ કરવા માટે આપણે ક્યારેય લેસર ટોર્ચ હોય ને એનો ઉપયોગ કરવાનો નથી,
તો ચલો આપણે પ્રવૃત્તિ 16.8 છે એ ભણીએ. હવે એમ કહે છે કે તમારા મિત્રની આંખમાં જોવાનું છે અને આંખની કીકીના કદનું અવલોકન કરવાનું છે, એટલે કે જે કીકી છે અંદરનો ભાગ એનું અવલોકન કરવાનું અને ટોર્ચ વડે તેની આંખો પર પ્રકાશ ફેંકવાનો છે. હવે કીકીનું અવલોકન કરો, એટલે કે બે વાર આપણે અવલોકન કર્યું, એક પ્રકાશ ફેંક્યો ત્યારે અને એક પ્રકાશ વગર. હવે ટોર્ચને બંધ કરો અને ફરીથી તેની કીકીનું છે અવલોકન કરો અને ચેક કરવાનું કે કીકીના કદમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. તો ક્યાં કિસ્સામાં છે કીકી મોટી હતી અને આવું કેમ થયું એ આપણે વિચારવાનું છે. ક્યાં કિસ્સામાં છે આંખમાં વધારે પ્રકાશ પસાર કરવાની જરૂર છે, ઝાંખા પ્રકાશમાં કે તેજસ્વી પ્રકાશમાં. તો આપણને કેટલા બધા અહીં પ્રશ્ન પૂછ્યા. તો સૌ પ્રથમ છે ને અવલોકન કરવાનું કે ત્યારે ટોર્ચ બંધ કરી અને ફરીથી અવલોકન કરી અને નોંધીએ ત્યારે એ ખબર પડે કે જ્યારે ટોર્ચનો પ્રકાશ છે આંખમાં ફેંકવામાં આવે ત્યારે કીકીનું કદ છે એ નાનું બને છે અને ટોર્ચ જ્યારે બંધ કરી દઈએ ત્યારે એના કદમાં વધારો થાય છે. એટલે કે ઝાંખા પ્રકાશમાં કે તીવ્ર પ્રકાશમાં આંખની કીકીના કદમાં યોગ્ય ફેરફાર થતો આપણે જોઈ શકીએ છીએ. હવે છે આગળ જોઈએ તો આંખની જે કીકી છે એની પાછળ એક લેન્સ છે જે મધ્યમાં જાડા હોય છે, એટલે કે મધ્યભાગમાં જાડો હોય એવો એક લેન્સ હોય છે. હવે આને કયા પ્રકારનો લેન્સ મધ્યમાં જાડો હોય છે એ આપણે યાદ કરીએ તો ધોરણ 7માં આપણે શું શીખ્યા હતા, તો બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય આ બે પ્રકારના લેન્સ છે એમાંથી કયો છે એ મધ્યમાં જાડો હોય છે. તો જે અંતર્ગોળ હોય છે એ કે બહિર્ગોળ હોય છે એ લેન્સ, એ પ્રશ્ન અહીં આપણને પૂછવામાં આવ્યો છે. હવે આ લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, એટલે કે જ્યારે આંખમાં પ્રકાશ છે એ જાય છે તો એના પાછળના ભાગે એક બિંદુમાં કેન્દ્રિત કરે છે જેને આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. હવે રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ છે એ દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે, એટલે કે જે રેટિના છે એમાં કેટલી બધી ચેતાઓ આવેલી છે, ચેતાકોષો, એ ચેતાકોષ દ્વારા આપણે જે પણ અનુભવીએ જે પણ જોઈએ છીએ એ દ્રષ્ટિ ચેતા ચેતાકોષો દ્વારા જ આપણા મગજ સુધી પહોંચે છે અને આપણા મગજને ખબર પડે કે આપણે કઈ ઘટના જોઈ છે. હવે મુખ્યત્વે બે પ્રકારના કોષો હોય છે, ક્યાં ક્યાં, તો કે એક શંકુ કોષ અને બીજા શળી કોષ. હવે શંકુ કોષ એટલે કે જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે અને શળી કોષ કે જેના દ્વારા ઝાંખા પ્રકાશની આપણે સંવેદના મેળવી શકીએ છીએ. હવે શંકુ કોષો છે એ રંગ પારખે છે અને દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી. એટલે કદાચ એમ એમસીક્યુમાં પૂછે કે સંવેદનાત્મક કોષ છે ક્યાં નથી હોતા, તો જવાબ આપણે આપી શકીએ કે દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે. પછી એવો પ્રશ્ન પૂછે કે ક્યાં કોષ છે એ રંગ પારખે છે, તો આપણે લખી શકીએ શંકુ કોષ. હવે તેથી તે જગ્યા પર કોઈ દ્રષ્ટિ હોતી નથી. હવે એમ પણ પૂછે કઈ જગ્યાએ છે એ દ્રષ્ટિ હોતી નથી, તો આપણે કહી શકીએ કે દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે, જેને આપણે અંધબિંદુ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેને બ્લાઇન્ડ સ્પોટ કહેવામાં આવે છે. હવે એ કેવી રીતે, તો એ દર્શાવવા માટે આપણે પ્રવૃત્તિ છે એ 16.9 છે એ કરવાની છે. તો 16.9 પ્રવૃત્તિ છે એમાં કહે છે કે કોઈ કાગળની શીટ ઉપર એક ગોળનું ચિહ્ન અને એક ચોકડી, જેને ક્રોસ આપણે કહીએ ને, ચોકડી મીંડું રમીએ, તો એવી આકૃતિ બનાવવાની છે અને ગોળ ચિહ્ન છે એ ક્રોસની જમણી બાજુ હંમેશા હોવું જોઈએ અને બંને ચિહ્નોની વચ્ચે લગભગ 6-8 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. હવે કાગળની શીટને આંખથી ભૂજે જેટલા અંતરે પકડવાનું છે, એટલે કે આ કાગળની જે શીટ લીધી છે એને હાથ જેટલા, આંખથી હાથનું અંતર થાય એટલા અંતરે રાખવાનું છે અને ડાબી આંખને બંધ કરી અને ક્રોસને જોવાનું છે, મીંડા તરફ જોવાનું નથી.
હવે પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમે ધીમે પોતાની તરફ લાવવાનું છે અને શું જોવા મળે છે? શું ગોળનું ચિહ્ન થોડેક દૂર અંતરે અદૃશ્ય થઈ જાય છે કે નહીં એ ચેક કરવાનું છે. હવે પોતાની જમણી આંખ બંધ કરી અને ગોળનું ચિહ્ન જોવાનું છે અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી ક્રોસનું ચિહ્ન અદૃશ્ય થાય છે અથવા તો ક્રોસ અથવા ગોળ બે ચિહ્ન છે અદૃશ્ય થવું એ રેટિના પર કોઈ એવું બિંદુ છે કે જ્યાં પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો છે એ મગજ સુધી પહોંચાડી શકાતો નથી. તો આ કઈ રીતે આપણે કહી શકીએ? તો જ્યારે પહેલી વાર આપણે પ્રવૃત્તિ કરીએ ડાબી આંખ બંધ કરી ત્યારે છે એ ગોળનું ચિહ્ન છે એ અદૃશ્ય થઈ જશે અને જમણી આંખ બંધ કરી જ્યારે ગોળનું ચિહ્ન જોતા હોય ત્યારે શું થાય? તો ક્રોસનું ચિહ્ન છે એ અદૃશ્ય થતું આપણને લાગશે અને જ્યારે ક્રોસ અથવા ગોળનું ચિહ્ન અદૃશ્ય થાય ત્યારે એ બતાવે છે કે રેટિના પર કોઈ એવું બિંદુ છે જ્યાં પ્રકાશ પડે છે અને એ સંદેશો મગજને પહોંચાડી શકાતો નથી. તો આ બિંદુને આપણે અંધબિંદુ કહી શકીએ છીએ. હવે આગળ છે જોઈએ તો રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદૃશ્ય થતી નથી. તે લગભગ 1 સેકન્ડના 16મા ભાગ સુધી જ ચાલુ રહે છે. એટલે કે આપણે કોઈ વસ્તુ છે એને જોઈ અને લઈ લીધી તો એ તરત આપણી આંખ સામેથી અદૃશ્ય થતી નથી. 1 સેકન્ડના 16મા ભાગ સુધી એ આપણી આંખની સામે જ રહે છે. એટલે એ કહી શકીએ કે જો આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે તેથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થશે. એટલે કે એમ કહે છે કે કોઈ ગતિશીલ વસ્તુ છે એનું સ્થિર પ્રતિબિંબ આપણે ક્યારે જોઈ શકીએ? તો કે પ્રતિ સેકન્ડ 16 કે તેનાથી વધારે દરનું હોય ને ત્યારે. અને જો આવું થાય તો વસ્તુ ગતિમાં છે એનો અનુભવ છે એ આપણી આંખ કરી શકે છે. તો અહીં છે આપણે આ ચેપ્ટર છે એનો ભાગ 2 પૂર્ણ કરીએ. સ્વાધ્યાયના પ્રશ્નો PDF રૂપે આપી દેવામાં આવશે અને એ પ્રશ્નો PDFમાંથી જોઈ પાકી બુકમાં લખવાના રહેશે.